તોજણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી એદમતી સકલ પરિતાપ તે પગ જગત સોનમતી હતી અનખમકાર કરતી ખોડલી ના પથર ગુણ ગાતા દિવસ ક્યાં જાતા રિયા તો ઉજળાય વાળી સધુ બાપલ બૂટ બલ્લાળ બેચરા એ ચોરાળ વાળી લાય ચાપલ કાન સાવજ કર ધીરા સુન સાદ આવણ માત નો રવિરાજ પણ થંભી ગયા એ મોલ હા હા અંતણા માં દિવસ ક્યાં જાતા રિયા તમને ખમારે ડોલરિયા આપણો આપિયારો છે દે કે માનવ કિયો બા એ પરણે ને કિયો બા તમે મારા દેવ ના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો ભૌતિકભાઈ ના અમારે લગ્ન પ્રસંગે આવા સુંદર મજાના ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હોય અને વધારે વાતો નહીં કરતા કારણ કે ગાડી સીધી ચોથા ગેરમાં નાખવાની વાત છે અને ટાઈટે એટલી બધી અટાણે મને છેડી આવો સારો પ્રસંગ હોય એટલે તમે જોવો અહીંયા અમારે દાન એક વિજયભાઈ જેકેટ વાળું પહેરીને કોટી પહેરીને આવ્યા છે હોશિયાર માણસો રહ્યા ને એટલે એને ટાઈડ ન હોય અને તમે એક નક્કી કરજો કે અમારે ગમે એવો સારો પ્રસંગ હોય આ માવડિયું એમાં કોઈ જેકેટ કે કઈ એવું ઓઢશે ને હું કામે કારણ કે ફેશન વિખાઈ જાય એની તૈયારીમાં હોય પણ વધારે વાતો નહીં કરતા સાહિત્યનો માણસ છું મરદાનગીની વાતો આપણને ફાવે છે લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એ બીજાથી ન થાય ઓલા ઘોડું વંતાથી કાનિયા એટલે વધારે વાતો નહીં અને હવે તો અમારે ભૂરાભાઈ કહેતા હતા કે આ સ્લીપિંગ ડાયરો છે હવે કદાચ તમે હુતા હુતા સાંભળો ને તો ના નહીં એમ પણ મજા આવે ને એક કેવું ન પણ અહીંયા સરદારના વંશજો બેઠા હોય એટલે પડકારાની વાત કરવાની હોય નહીં કારણ કે કુળ રીત સાંભળી અને આવે અને મનમાં મોજ તો પછી એને ગણવું રણનું રોજ એમ સાચું હોરઠિયું ભણે હા એટલે હું અમૃત છું અને બે હોઠ હેઠા કરી શકું છું અને સાચું કહું તો હું એ તમારી જેમ ઘાયલ છું ધારું તો પાળિયા બેઠા કરી શકું છું ભાઈ ધારું તો પાળિયા બેઠા કરી શકું હા હું જબાની ન બતાતા કે મોહબ્બત ક્યા હૈ મેં કરકે દિખાતા કે મોહબ્બત ક્યા હૈ હું જબાની ન બતાતા કે મોહબ્બત ક્યા હૈ મેં કરકે દિખાતા કે મોહબ્બત ક્યા હૈ ઓર કેસે સીને સે લગાઉં કિસી ઓર કે હો મેરે હોતે તો બતાતા કે મોહબ્બત ક્યા હૈ મેરે હોતે તો બતાતા એટલે હવે સુંદર મજાનું ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય આપણી પરંપરાગત ભાતીગળ વાતો કરવાવાળો માણસ છું ચબુતરા છોરા હોય ઘરના દૂધના ઢોરા હોય ઘર ખેતર અને પાદર હોય પ્રેમ ભાવને આદર હોય હવા ઉજાસ મજાના હોય દૂધ ગીતના ખજાના હોય અરે ગાય ગોવાળને ગાડા હોય ધણખૂટને વળી પાડા હોય હય હુતાર મોચી હોય વાણંદ કુભારને ઘાચી હોય રસ્તા કાચા પાકા હોય શેરીએ શેરીએ નાકા હોય કેડી વાકા ચૂકી હોય આ બાયુની કમરે કુશી હોય ગામમાં એક ગોર હોય હારા કામમાં મોર હોય રૂપ નિતરતી નારી હોય એની આખું તેજ ઘટારી હોય લાજ શરમની મારી હોય જાણે પાદરની પનહારી હોય આંગણા છે એ ગારથી લીપેલા હોય પાછા દિવેલિયાથી દીપેલા હોય ઘરે ઘરે તુલસીના ક્યારા હોય અમુક સંતોના ઉતારા હોય એટલે હેર કરતા હારું હોય અને ગામડું મારું પ્યારું હોય સાહેબ ગામડું મારું પ્યારું હોય અહીં ગામડા ગામમાં જૂના પરંપરાગત લગ્ન ગવાતા માંડવામાં અમુક જ્ઞાતિમાં અમુક સમાજમાં ભાઈઓને જવાના રિવાજ ન હોય એટલે ત્યાં શું થાય છે એ લગ્ન ગીત ઉપરથી ખબર પડી જાય સાંજરે પડી અને હજી જાન આવી નહીં લગ્ન ગીતમાં એ ગીત ગવાતા હોય ચિંતા વ્યક્ત થતી હોય અને એમાં કોઈક છોકરો રમતો રમતો આવીને એમ કે બાપુ આપણા ગામના પાદરમાં જાન આવી ગઈ એટલે માંડવે તરત ઉસ્તાદ ગીત બદલાઈ જાય એમ ગાવાનો વિષય છે નહીં પણ કેવા ગીત વાગે ઊંચા રે દાદા ગઢડા ચણાવજો ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવજો ઈથી ઊંચે રા ગઢડા ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવજો ઊંચા ઊંચા રે દાદા
ઠંડી નો માહોલ છે એટલે મરદાનગી ની વાતો કરવા વાળો માણસ છું એટલે હું સીધી તલવારો અને બંદૂક પકડાવવાની વાત કરે. હે વીરને જરી ભરેલા સાફારે વીરને ગોટાળી બંદૂક સંબંધ નિભાવવા માટે આવ્યા હતા અને ભૌતિક ભાઈ ને અમે સુદામાં આશ્વાસન દેવા માટે આવ્યા હતા. ભાઈ મૂંઝાતો ને આ બધા એના જીવનમાં આવી ઘટનાઓ ઘટતી હોય, તારા જીવનમાં આવી ઘટનાઓ ઘટી છે. પણ એક બે નાની એવી વાત કરી અને મને ખાસ ફરમાઈશ છે કે સરદાર વલ્લભભાઈ ને યાદ કરવાના છે. ભાઈ ખેતી કરતા ખંત થી અને જગત તણા તાતી સરદાર ના સ્વરૂપ અમે અને ધરતી અમારી માત. સરદાર વલ્લભભાઈ ના દીકરી મણિબેન જયારે દિલ્હીમાં સાંસદ હતા એટલે એની પાસે ગાડીની વ્યવસ્થા નહીં, ફોર વ્હીલ ગાડી એની પાસે નહોતી. બે બહેનો એને મળવા આવ્યા એટલે સરદાર ના દીકરી મણિબેને કીધું, બેન તમારે આ જગ્યાએ થી નીકળવાનું છે, મારે મારા સંબંધી ના ઘરે જવું છે, મને ભેડા લેતા જાઓ. એટલે બે બહેનો એ કીધું કે વાંધો નહીં બાપા, અમારી ગાડીમાં બેસી જાઓ. મણિબેન એની ગાડીમાં બેસી ગયા, ગાડી નીકળી ગઈ અને જે જગ્યાએ ઉતરવાનું હતું ત્યાં ઉતરા. મણિબેન ઉતરા એટલે એ મણિબેન હાલતા થઈ ગયા. ટેક્સી ડ્રાઈવરે એ બેનુને પૂછ્યું કે હે બેન, આજે ડોશીમાં જેવા વૃદ્ધ સ્ત્રી હતા એ કોણ હતા? એટલે બેનુ એ કીધું કે બાપા તમે આને ન ઓળખા? કે ના. તો કે આ આપણા દિલ્હીમાં આપણા સાંસદ છે, સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન પટેલ છે. એટલે ખબર પડી કે આ મણિબેન પટેલ છે. એ ટેક્સી ડ્રાઈવર નીચે ઉતરો, ત્યાંથી ધૂળ મણિબેન જ્યાંથી આવ્યા હતા ત્યાંથી ધૂળની ચપટી ભરી અને કપાળે લગાવીને ટેક્સી ડ્રાઈવરે એમ કીધું કે તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, જ્યાં રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા. હે મણિબેન, તું અમારા દિલ્હીમાં ન હોત તો જેવી રીતે વિભીષણ વગરની લંકાની હાલત હોય આવી અમારી લંકાની હાલત થાત. અને આપ બધા વાતો જાણો છો કે કઈ રીતે સરદારે આ દેશ માટે પોતાનું આખું જીવન છે એ હોમી દીધું હોય, પણ સારા કાર્ય કરો એની સુદામાં ગણતરી ન થાય. હું આવી બધી વાતો અહીંયા લગ્ન છે એટલે આનંદ કરાવવાની જ, પણ બે ચાર મને મનમાં ખટકતું હતું જ્યારે મેં તમારો હું દેહમાં હતો દિવાળી ઉપર તમારો ફોટો જોયો કે હોસ્પિટલમાં છે અમારો સુદામાં અને મારાથી રહેવાનું નહીં. તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ અને મધ જરા કંધ નાખે મરોડ. મને આમ પીડા ઉપડે કે આવું સારું સમાજ માટે કાર્ય કરતા હોય ને એના બદલામાં આ વળતર મળે આપણને.
અને બીજો દાખલો હમણાં પિયુષભાઈ ધાનાણીનો તમારી સામે નજરની સમક્ષ છે, એટલે મને પીડા ઉપડે જે સમાજ માટે ગાવાની તૈયારી રાખતા હોય એની અરે આવું વળતર મળે. પછી મને એક દુહો યાદ આવ્યો, અમારે લોક સાહિત્યની એક વાત છે કે વરસાદ ધરતીના આંગણે મહેમાન થયો હોય ને ગાંડો તૂર થઈને વરસાદ તૂટી પડે એટલે ચારે બાજુ લીલોતરી તમને દેખાય, બધા ઝાડવામાં લીલા પાંદડા કોરાય, પણ એક ઝાડવું એવું છે મહાદેવ કે એમાં લીલા પાંદડા ન આવે. એ ઝાડવું કયું? તો કે કેળ નું ઝાડ છે, એમાં ગમે એવો હારો વરસાદ થાય એમાં લીલા પાંદડા ન આવે. તો આમાં કઈ મેઘરાજાને દોષ ન દેવા બેહાય કે હજી થોડુંક 2 ઇંચ વધારે વરસી ગયો તો આમાં લીલા પાંદડા આવી જાત, અમુક ઝેડાના પેટના નો કોરાય નો જ કોરાય, તમે આખી જિંદગી એના હાટું ઘાવી નાખી દો, એમાં ફેર ન પડે. ગાયના આસળમાં ઈતડી સોઈતી હોય, બેનું દીકરીઓ દોતી હોય, આખી જિંદગી દોવે, એક દૂધનું ફોરું એ પીવે નહીં કોઈ દી, કારણ નકરે એનું પેટ ભરાઈ જાય, પણ દૂધ ન પીવે, એ લોહી જ પીવે. એમ અમુક માળાનો જન્મ છે એ લોહી પીવા હાટું થયો હોય, તમે ગમે એમ કરો ને એમાં કોઈ દી સુધારા ન આવે. એટલે વધારે વાતું નહીં કરતા, બીજી એક ઘટના ચાણક્યને મળવા હાટું વિદેશથી એક વ્યક્તિ આવે, કારણ કે આખા ભારતને એક કરવાનું સપનું જોયું, એક સરદાર વલ્લભભાઈએ જોયું, એક ચાણક્યએ જોયું, એટલે આવીને ચાણક્યનો પોતાનો હિસાબ હાલતો હતો, એટલે એમાં દીવો ચાલુ હતો, માણસને બેહેડો, ઘડીક બેહો, પોતાનો હિસાબ પૂરો થયો અને માણસને બેહેડો, બીજો દીવો ચાલુ કર્યો, એટલે ઓલા માણાએ બીજો પ્રશ્ન તો પછી કરું, પણ કે ચાણક્યને પૂછ્યું હું આવ્યો એટલે તમે આ બે દીવા ફેરવી નાખ્યા, એક દીવો ઠારીને બીજો દીવો જગાવ્યો, આનું કારણ? એટલે ચાણક્યએ કીધું કે આગળનો દીવો જે હતો ને એ રાજનો હિસાબ કરતો હતો, એ રાજનું તેલ ભરતો હતો, હવે મારી ને તારી પર્સનલ મુલાકાત છે, વ્યક્તિગત મુલાકાત છે, આમાં મારે રાજનું તેલ ન બળાય, આમાં મારે ઘરનું તેલ બાળવું જોઈએ. એટલે બીજો દીવો કહેવાનો મારો અર્થ મિત્રો એ છે કે બે ફોરા તેલમાં હિસાબ કરી શકે ને એ આખા ભારતને એક કરવાનું સપનું જોઈ શકે, બાકી ગવર્મેન્ટની ગાડીએ હાળાના લગ્ન કરી આવે, આનાથી 5 વર્ષ લડી લેવાય અને આખા ભારતને એક કરવાના સપના ન જોવાના હોય. હે, આવા મૃત મણા માટે લડાવવા માટે સપા કરા ગીતની અમારે એક યાદી મને ખાસ ફરમાય છે. એટલે હાડ ધરતીના ખોળે મહેમાન થયો હોય, ચારે બાજુ વરસાદ થાય, એવા ટાણે કોઈ કણબીનો દીકરો વાળિયેથી ઘરે આવે, કલ્પનાને ઘોડે ચડે નહીં, કણબી મૃગજળની પાછળ પડે નહીં, કણબી પરસેવાનું બનાવી અમૃત અને જીવનમાં કોઈને નડે નહીં, કણબી એને તમે પૂછો કે બાપા વરસાદ કેવો પીડ્યો, અરે કે ધરતી ખોદી નાખે વરસાદ પીડ્યો, આનો આ પ્રશ્ન કોઈ વાણંદ દુકાન બંધ કરીને છત્રી લઈને ઘરે જતો હોય એને તમે પૂછો કે વરસાદ કેવો પીડ્યો તો બાપા ટકા કરી નાખ્યા ટકા. પછી કોઈ તમે હોનીને જઈને પૂછો કે વરસાદ કેવો પીડ્યો તો બાપા દૂધે વળે, ભરવાડને પૂછો તો દૂધે વળે, હોનીને પૂછો તો કે હોળવલું હોનું વર્યું. આનો આ પ્રશ્ન કોઈક વાણિયાને જઈને કરો તો કે હે હે ગોડાઉનમાં આમીને, ગોડાઉનમાં આમીને છોકરાને બાપા ઘીડે રાખો, બધાએ પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે દરજીને જઈને પૂછો તો ટેભા તોડી નાખ્યા ટેભા, બધાએ પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે જવાબ આપે, પણ આનો આ પ્રશ્ન કોઈ ચારણને તમે જઈને પૂછો ઉસ્તાદ. જેડા નશાની વાદળા ગાણા ધોવડા જમાર શોભે દેશ મોતે રાતી માથે વિતરા ધરાર તપ સિંગોરા ભરવા માથે વાહરી મંડાણી જળી જગ ધારા મોગરા ને મંડાણા જ જેડા નશાની વાદળા ગાણા ધોવડા જમાર શોભે દેશ મોતે રાતી માથે વિતરા ધરાર તપ સિંગોરા ભરવા માથે વાહરી મંડાણી જળી જગ ધારા મોગરા ને મંડાણા જ પાર ઉહડેરા ઇન્દ્ર વાળો પાડો તાળો પાણી વાળા હાથી ઉડે વાળા ગાળા મેળ કરી મારી ધમ રોડી વાળા થઈ રહ્યા
મારી ખરી એમાં શ્વાસમાં ફેફસા વધારે, ફેફસામાં શ્વાસ જોઈ એટલે અમે એને ગણાવી બાપા અમને કાંઈ તકલીફ છે નહીં, તમે તમારાથી ગણાય તો તમે ગણીજો, કે નથી તાવ ટાઢિયો કાળિયો તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલું ઝેરી, નથી તાવ ટાઢિયો કાળિયો તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલું ઝેરી, માથાનો કઢાપો નથી આધા શીશી મગજની બીમારી નથી થઈ વેરી, નથી મારી આંખ ઉઠી આંજણી ટપોરી અંધાપો મોતીઓ નથી નેણ ભારે, રતાંજણાપણું આપણને નથી જાંદવું ભણાતું નથી, નીર ઝરતા નેણે સાયસ વારે કાનમાં બેરાઈશ નથી, હળાકા નીકળતા ગળામાં કાંકડા નથી મુખ સાંધા, નાક તો નરવું ઘણું મસામાલણ થયા નથી ગાલ પસોળિયા નથી દાંત માંદા, અન્નડી સ્વાદનડી સ્વરનડી શ્વાસનડી આ બધું સલામત, શરદી ઉધરસ કફ નથી ખાંસી અનિંદ્રા એલર્જી અમલપિત હરસ ભગંદર નથી કોટ કાળો, અધિક પાસરું આપણું એકે વધુ નથી, નથી ગળા ગુમડુક નથી પગમાં વાળો, હનેપાત સફેદ સાટિયું ઉટાટિયું ઉંદરી ઓળી અસબડા રાજરોગ મહારોગ રીગો પોલિયો કમડો કમડી નથી સંધિવા શરીરે બકવાદ ભામલાય બેરો બોબડો આદુ દુદુ દુ આ કોઈ જાતની તકલીફ છે નહીં, મણુકા સલામત નથી મારી ક્યાંય ખસી ગાદી, હૈયામાં નથી આવ્યો એક પણ હુમલો સલામત, ફેફસા નથી ફેર કે વાયુ અને સુખમુજ શરીરે ઘણું રણમલ સતન અને હવે નાયડુમાં ઘણી છે નરવાયુ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.